નમસ્કાર શું પ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી કૃપાળુ પરમાત્મા તેમજમાં જગદંબા પાસે પ્રાર્થના આવો દિવસને મંગલદાયી બનાવીએ યુગ ઋષિના દિવ્ય સંદેશથી અને ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મંત્ર મંત્રુર્ભુ ભર્ગો ભરગો દેવહી ધીયો ન પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે આજકાલ અંધવિશ્વાસ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે અને એની આડમાં ધૂર્ત લોકો ભોળા ભાવુક લોકોને ઠગે છે આ જંજાડમાંથી પોતે બચવું જોઈએ તથા બીજાઓને પણ બચાવવા જોઈએ ભાગ્યવાદ વિચિત્ર કિદંતીઓ દેવી દેવતાઓના પ્રચલન ભવિષ્ય કથન મુહૂર્ત વગેરે ભ્રાંતિઓમાં વિજ્ઞજનોએ ક્યારે ફસાવું ન જોઈએ લોકમાનસ એટલું બધું ગબડ્યું છે કે એને જે તરફ વાળવામાં આવે તે તરફ વળી જાય છે સમાજમાં ધર્મના નામે અનેક વિકૃતિઓ ફેલાઈ રહી ફેલાઈ રહી છે સામાન્ય લોકોને ધર્મના સાચા સ્વરૂપની ખબર જ નથી આવી એક વાત બતાવી છે ભાગ્યવાદ સુકન નડતર જ્યોતિષ વગેરેના કારણે ધૂતારા લોકોને લાભ લેવામાં ખૂબ સરળતા રહે છે એકવાર એક જ્યોતિષી અવારનવાર ભવિષ્યવાણીઓ કરતો હતો અને લોકોને જન્મમરણની વાતો બતાવતો હતો એક રાજાને એણે કહ્યું કે એક જ વર્ષમાં તમારું મૃત્યુ થશે રાજાને એની વાતમાં વિશ્વાસ બેસી ગયો અને તે કારણે તે સુકાઈને કાંટા જેવો થઈ ગયો હતો શત્રુઓને આ વાતની ખબર પડી એટલે તેઓ આક્રમણની તૈયારી કરવા લાગ્યા મંત્રીને ખૂબ ચિંતા થઈ રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયા તેથી તેમણે એક નવી તરકીબ શોધી કાઢી જ્યોતિષીને ફરી દરબારમાં બોલાવ્યા જન્મ મૃત્યુની વાતો થઈ કેટલાય દરબારીઓના ભવિષ્ય એમણે બતાવ્યા મંત્રીએ એમને એમના જ મૃત્યુનો સમય પૂછ્યો જ્યોતિષીએ કહ્યું કે ત્રીસ વર્ષ પછી હું મરીશ આ સાંભળી મંત્રીએ તલવાર ખેંચી અને જ્યોતિષીનું માથું ધડથી જુદું કરી દીધું પછી રાજાને એમણે કહ્યું કે જો આ જ્યોતિષીને એમના પોતાના જ મૃત્યુની ખબર નહોતી તો પછી તે આપના મૃત્યુ વિશે કઈ રીતે સાચી ભવિષ્યવાણીઓ કરી શકે રાજાનો ખોટો ભ્રમ દૂર થયો અને તે ફરીથી પાછો પહેલાંની જેમ જ રાજ્ય કરવા લાગ્યો મિત્રો આ વાત બતાવે છે કે અંધશ્રદ્ધા જ્યોતિષી આ બધાથી આપણે ભૂવા ભોપા તાંત્રિકો આનાથી દૂર રહેવું જોઈએ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જ્યોત કરી સોતસ ફલ ચાખા પુરુષાર્થે પરમદેવ છે એના ઉપર ભરોસો રાખી સતત પુરુષાર્થી બન્યા રહેવું જોઈએ કર્તવ્ય નિભાવતા રહેવું જોઈએ એ જ વાત સાથે આજનો ઋષિ સંદેશ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા તેમજમાં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આ ઋષિ સંદેશ આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે આને અણ સાંભળ્યો અણ સાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના ગ્રુપમાં મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી થશો એ જ અપેક્ષાશ જય શ્રી કૃષ્ણ ジャイグルでジャイマタ。